जरूर कोई साचो रस्तो बतावशे अने मां खोडियार कदा साचो रस्तो नहीं बतावे ने तो आ बीजल बालोत मां खोडियार ना चरणों मां पोताना प्राण छोड़शे माटे चालो मां खोडियार ने स्तुति करिए सकल परिस्थापति ते पग जगत सब नमती हती खमकार करती खोल लीना आ पत्थर गुणगाता रहिया ए मोल हाम तनाई दिवस क्या जाता रिया ए मोल हाम तनाई दिवस क्या जाता रिया हे मां खोडियार अरे तू नहीं रिजे ने तो बारक ने आ जोया जेवी थासे मां ए उजड़ा वाड़ी साधु बापल अबूट बालाड़ बेजरा ए चोराड़ गुड़ मा तू देव चापल कान्हा वज कर धरा तो सुनी साद या बड़ मातना अरवि राय थंबी रहिया मोल हा हा अमतनाई दिवस क्या जाता रिया मोल हा हा अमतनाई दिवस क्या जाता रिया एल मोल हा हा अमतना दिवस क्या जाता रिया हे सोमल दे हूँ तारी आराधना थी प्रसन्न छू अने जाओ हूँ खोडियार तमने वचन आपू छु કે તમારા તમામ દુઃખ હર થશે અત્યારે રાજમાં જઈ ખોટી વધાઈ આપો કે સોમલદેવે પુત્રને જન્મ આપ્યો છે જેથી જેણે પણ કામણ કર્યા છે તેના કામણ આપોઆપ નશ થશે અને મહારાણીને ત્યાં પુત્રનો જન્મ થશે અરે જય હો માં ખોડિયારનો જય હો અરે માં આજે તો ત્યાં ચારણની લાજ રાખી માં દ્રવ્ય લઈ અને દ્વારકા જઈ અને દાન પુણ્ય કરી આવું અરે રાણી રૂપલદે અરે બાધા આખડી અરે દાન પુણ અરે દવા ભૂવા ભરાડા બધું જ કરી લીધું છે છતાં પણ જો તમારે દ્વારકા જવાની ઈચ્છા હોય તો હું ખજાનસિંહ ને સમાચાર મોકલું છું કોણ છે હાજર અરે જુનાગઢ ના ધણી ને ખમા વધાય બાપુ વધાય અરે શેની વધાય વાલભાઈ અરે સોમલદેવ ભાઈ પુત્ર ને જન્મ આપ્યો અરે ખોડિયાર માં સત્ય છે ખોડિયાર માની જય અરે શું કહ્યો અરે વધાય નાથ વધાય અરે લે વાલભાઈ અરે આ વીટી હું તને આપું છું અરે તને સાત પેટી ખાશે ને તો એ નહીં ઘૂટે એટલું દ્રવ્ય આવશે અરે ખમા સરઠ પતિ ને ખમા અંધાતા ને બાપ અરે જાવ રૂપલ દે અરે સારા રાજ્યમાં મીઠાઈ વેચાવો અરે જુનાગઢ ને તોરણે થી શણગારો અને જાવ અરે પેલા હું માં ખોડિયાર ના દર્શને જઈશ અને પછી જ દરબાર માં આવી અને રાજકુંવર નું મુખ જોઈશ જય માં ખોડિયાર જય માં ખોડિયાર જય માં ખોડિયાર જય માં પેલા બાવા નું કામણ જૂઠું તો નહીં પડ્યું હોય ને તો ચાલ પેલા પૂતળા ને જોવા તો દે અરે પૂતળું તો આ રહ્યું તો સોમલદેવ ને ત્યાં પુત્ર નો જન્મ શી રીતે થઈ શકે મહારાજ ની જય હો
અરે રાજદૂત શું સમાચાર છે જૂનાગઢના? અરે મહારાજ, ઉપરકોટમાં રાડિયાસને ત્યાં પુત્રનો જન્મ થયો છે અને તેનું નામ નવગણ રખાયું છે. અરે સુબેદાર, આજે જ ખરો યુદ્ધનો સમય કહેવાય. અરે અત્યારે ઉપરકોટમાં પુત્રનો જન્મ ઉત્સવ છે તો તેમાં વિઘ્ન નાખો. અરે એક એકના ધડથી મસ્તક જુદા કરી નાખો. અરે આવો સમય ફરી નહીં મળે માટે અત્યારે જ ચડાઈ કરો. અરે ચડાઈ એવી કરો કે ઇતિહાસના પાને અમર રહે. અરે મારો અગર તો મારશો પણ સોલંકીના નામને ભૂલશો નહીં. અરે કાતો હંમેશને માટે જીત હો, કાતો હંમેશને માટે હાર. અરે કાતો આ જૂનાગઢની ગાદી હો, કાતો હંમેશને માટે મોત. અરે જરૂર મહારાજ, અરે મરશું અગર તો મારશું પણ આ પાટણના નામને લજવશું નહીં. અરે કાતો યુદ્ધના પોબાર હો અને કાતો દુશ્મનોના મોત હો. અરે મહારાજ, મરશું અગર તો મારશું પણ આ કદમ પાછા ફરશું નહીં. અરે તો જાઓ અત્યારે જ ચડાઈ કરો. અરે એક એક સોલંકીનો સૈનિક, અરે 10-10 દુશ્મનોને ભારે પડવો જોઈએ. અરે જાઓ ઘનઘોર ગરજના ગજવો. અરે જૂનાગઢમાં હાહાકાર મચાવો. અરે દુશ્મનોના દાંત ખાટા કરો. અરે એમ જ થશે મહારાજ. જય સ્વામી. સમાચાર છે રાજ્યના બિજલભા બારોટ? સર્વે કુશળ તો છે ને? અરે હા મહારાજ, સર્વે કુશળ તો છે પણ આપણા ગુપ્તચરોએ સમાચાર આપ્યા છે કે દુર્લભસેન ચડાઈ કરવા નીકળી ચૂક્યો છે અને રાજ્ય ઉપર આફત આવે તેમ છે. અરે મહારાજ, ગજબ થયો મહારાજ. પાટણ પતિ દુર્લભસેન હુમલો કર્યો અને ઉપર કોટ ને ચારે બાજુથી ઘેરી લીધું મહારાજ. અરે ફિકર નહીં સેનાપતિ. અરે ઉપરકોટના દરવાજા આ દુર્લભસેન તો શું પણ તેના પૂર્વજો જો શમશાનમાંથી ઉઠીને આવશે ને તો પણ નહીં તૂટે સેનાપતિ. અરે સેનાપતિ, આ યુદ્ધનો જવાબ આપો. અરે ઈંટનો જવાબ પથ્થરથી આપો અને દુશ્મનોને બતાવો કે આ સોરઠના સિંહમાં કેટલી તાકાત છે. અરે સોલંકીઓને બતાવો કે આ સોરઠના સિંહ હંમેશા સંગ્રામ જ ખેલે છે. અરે જો યુદ્ધની નોબત આવી પડે ને તો યુદ્ધ પણ કરી જાણે છે. સેનાપતિ, યુદ્ધની તૈયારી કરો. અરે જો હુકમ મહારાજ. અરે મહારાજ, આય ખોડિયાર આપણી રક્ષા કરે. અરે યુદ્ધ ટાળવા છતાં, અરે જો યુદ્ધ આવી પડે ને તો પાછી પાલી કરવી એ ક્ષત્રિયનો ધર્મ નથી. અરે મહારાજ, યુદ્ધનો પડકાર દીલો અને જૂનાગઢને બચાવો. આય ખોડિયાર આપણી રક્ષા કરે. જય માં ખોડિયાર. અરે બારોટ, હવે તો એમ જ થશે. અરે તલવારોને મ્યાનથી બહાર કાઢીશું અને આ દુશ્મનોને બતાવીશું કે આ ક્ષત્રિયના કાંડામાં કેટલી તાકાત છે. જય માં ખોડિયાર. સેનાપતિ, શું સમાચાર છે યુદ્ધના? અરે મહારાજ, આપણી સેનાનું કંઈ પણ કામ આવી શકે તેમ નથી. અરે જૂનાગઢના કિલ્લાની એક પણ કાકરી હલી શકે તેમ નથી. અરે આપણા લશ્કરની તાકાત પણ દિવસે ને દિવસે ઘટતી જાય છે અને દુશ્મનોનું જોર વધતું જાય છે. અરે નહીં નહીં સુબેદાર. અરે મારી પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી હું રાડિયાસનું મસ્તક નહીં કાપું ને, અરે ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં થાય. અરે કહો સુબેદાર કે હું રાજમાતાને શું મોઢું બતાવીશ. અરે કાલે આ દુનિયા મેણું મારશે કે આ ક્ષત્રિયનો સંતાન દુર્લભસેન શું હારેલો પાછો જશે. અરે નહીં નહીં, કદાપી નહીં સુબેદાર. અરે યુદ્ધ જીતવું ને એ જ મારી પ્રતિજ્ઞા છે. અરે તો મહારાજ, એટલું યાદ રાખો કે યુદ્ધ હંમેશા તલવારની તાકાતથી નહીં, અરે કાંડાના બળથી નહીં પણ આ સેનાપતિની બળ અને બુદ્ધિથી જીતી શકાય છે. અરે મહારાજ, એટલું યાદ રાખો કે આ તો સોરઠની ધરતી છે, ખમીરોની ખુમારી છે. મહારાજ, આ એક સોરઠ પ્રદેશ છે કે જ્યાં વટ વચન અને વેરને માટે પોતાના બલિદાન આપતા પણ ખચકાતા નથી. અરે ત્યાં મહારાજ તલવારની તાકાત નહીં પણ છળ કપટ અને દગાબાજી થી જ આ યુદ્ધ જીતી શકાશે. અરે બરાબર છે સુબેદાર, હું પણ એ જ વિચારું છું. પરંતુ સમય આવશે ત્યારે આ બધું જોઈ લેવાશે. અરે હાલ હું સોમનાથ મહાદેવને વિનંતી કરું કે આ સમય મને જલ્દી આપે.
અરે આવતીકાલનો રાજ દરબાર આ મારા દાવ પેચનો છેલ્લો દિવસ હશે. અરે યુદ્ધ ટાળવાના બહાને બીજલ બારોટને મેં મારી છાવણીમાં બોલાવ્યો છે અને એને મારી માયાજાળમાં એવા ફસાવીશ કે આપો આપ મારા હાથનું રમકડું બની જશે અને આ જૂનાગઢનો તાજ આ સુબેદારના મસ્તકે હશે. અરે મહારાજ રાડિયાસનો જય હો. અરે મહારાજ આખા જૂનાગઢ ની અંદર આનંદ અને ઉલ્લાસ છવાયો છે. અરે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો એને 6-6 દિવસ વીતી ગયા. અરે સારા જૂનાગઢ ની અંદર આનંદ અને ઉલ્લાસ છવાયો છે ત્યારે રાજકુંવરના જોશ જોવરાવવા માટે રાજજ્યોતિષીને બોલાવો. અરે ઘણી જ ખુશીથી બારોટ. અરે રાજજ્યોતિષીને બોલાવો અને કુંવરના જોશ જોવરાવો. કેમ સમલતે બરાબર ને? અરે હા મહારાજ, હું પણ એવી જ ઈચ્છા રાખું છું કે રાજ જ્યોતિષને બોલાવો અને કુંવરના જોશ જોવરાવો. અરે જુઓ જુઓ મહારાજ, રાજ જ્યોતિષી સામેથી આવતા જ દેખાય છે. અરે પધારો પધારો બ્રહ્મદેવ. અરે પ્રણામ ગોર મહારાજ. અરે તમે તો જ્ઞાની છો, અરે તમે તો ઋષિઓના અવતાર છો, અરે તમારી વાણી એ તો બ્રહ્મવાણી કહેવાય. અરે મહારાજ અમારા રાજકુંવરના જોશ જો. અરે જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે રાજજ્યોતિષી કેમ અટકી ગયા? આ કુંવરની કુંડલી શું કહે છે? અરે અન્નદાતા, કુંડળી કહે છે કે જોરદાર નક્ષત્રમાં પુત્રનો જન્મ થયો છે પણ. અરે ગોર મહારાજ, તમારી વાણી શાસ્ત્રની વાણી માટે જે હોય તે ગભરાયા વિના કહો. અરે બા, થોડાક અવજોગ છે. અરે જ્યારે પુત્ર 6 મહિનાનો થશે ત્યારે રાડિયાસનું માથું કપાશે. અરે ગોર મહારાજ, ભગવાન કરે તમારી વાણી ખોટી પડે. અરે હે ભગવાન, અરે આ તારી કેવી લીલા છે. અરે એક બાજુ આ સંતાન સુખ આપે છે અને આ બીજી બાજુથી જીવનને છીનવી લેશે. અરે મહારાજ, આ મુશ્કેલીનો એક રસ્તો છે. અરે જો દુશ્મનો પાછા જાય ને 6 મહિના વીતી જાય તો આપ પૂરેપૂરી આવરદા ભોગવી શકો તેમ છો. અરે મહારાજ, અરે ભૂત ભવિષ્ય અને વર્તમાન જેની અથેળીએ રમે ને એ આ રાજજ્યોતિષીનો પ્રત્યેક બોલ પાડવો એ આપણું કર્તવ્ય છે. અરે બાપ, જો આપ આજ્ઞા આપો તો દુશ્મન છાવણીએ જાય અને કંઈક રસ્તો કાઢું. અરે બારોટ, અરે આ ચડતી પડતી એ તો આ ગિરનારી નાથ દેખાડે પણ સાચું એ જ કે આ તો દાણીએ કરેલી ભૂલ છે પણ સાચું એ જ કે ઘૂંટણ ટેકવા પણ આ શીશ નાજુકે જોજો. અરે હા બાપ, અરે સોરઠની શાન હારું. અરે ઘૂંટણ ટેકવા શીશ નમે ને તો સોરઠની ધરતી રસાતાળ જાય. જય માખોડિયાર, જય માખોડિયાર. સેનાપતિ, 8-8 વખત થયા અને આપણે આ શરણાર્થીને જેમ પડ્યા છીએ, અરે ક્યાં સુધી મારે આ ધાનમાં ધૂળ નાખીને ખાવાનું રહેશે? અરે અન્નદાતા, સેનાનો અસંતોષ પણ વધતો જાય છે. અરે હવે વધારે રહેવું હિતાવહ નથી. મહારાજ, આપણું અડધું સૈન્ય ખતમ થઈ જશે પણ ઉપરકોટના કિલ્લાની કાકરી ખટતી નથી. અરે ધૂળ ખાતા ખાતા, અરે ધૂળ ધાણી થવું ને, અરે એના કરતા તો કપાઈ મરવું સારું. અરે કપાઈ મરે તમારા દુશ્મનો નામદાર, કપાઈ મરવા કરતા કપટ સારું. અરે મારી પાસે એક યુક્તિ છે નામદાર, જો તમે કહો તો તેનો અમલ કરો. અરે હું કઈ પણ કરવા તૈયાર છું. અરે મારે તો ફક્ત રાડિયાસનું મસ્તક જોઈએ. અરે તો સાંભળો મહારાજ, મેં સાંભળ્યું છે કે જુણાણાના રાજકવિ બીજલ બારોટ ચોપાટના ઉત્તમ ખેલાડી છે અને આજે આપણી છાવણીમાં સામેથી આવી રહ્યા છે. અરે તો મહારાજ, તેની સામે ચોપાટમાં કપટ કરીએ તો જ આપણી જીત થાય તેમ છે. મહારાજ, તમારે મારી આમાં આ અને નામાં ના કહેતું જવું. અરે પછી જોવા સેનાપતિની રાજ રમત. અરે જુઓ જુઓ મહારાજ, બારોટ સામેથી આવતા જ દેખાય. એ એમાં મોતીડા ગોઈતા મળે નહીં અને ભલે માન સરોવર સુકાય પણ હંસલા કદી ન જાય.
द्रौपदी। महाराज दुर्लभसेन नो जय हो। अरे आओ आओ कविराज तमारू स्वागत छे। अरे हा बाप आ चारण बालोट ने तमारी छावणी मां आववानी छूट आपी ने ए ज आ गुजरात पति नी मोटाई छे बाप। अरे बारोट तमे तो चारण देव, अरे तमारा मान पान जाळवा ए अमारो क्षत्रियो नो धर्म छे। अरे तो बाप जी अरे विचार तो करो के आ प्रजा आपणी बधी रिबाई छे અને અમારા દાણીએ અરે અમારા દાણીએ કરેલી ભૂલને ક્ષમા આપો બાપ। પણ બારોટ તો મહારાજ દુર્લભસેનની પ્રતિજ્ઞાનો શું? અરે મહારાજ આ આપની એક પ્રતિજ્ઞાથી અરે કેટલાયના લાડકવયે છીનવાશે, કેટ કેટલીના સેથીના સિંદૂર ભૂસાઈ જશે, અરે કેટલાયના બાળકો આ અનાથ થઈ પડશે એનો વિચાર કર્યો છે બાપ? અરે બારોટ મારે આ પ્રજા સાથે કોઈ દુશ્મની નથી, અરે મારે તો ફક્ત રાડિયાસનું મસ્તક જોઈએ બારોટ। અરે તમે રાડિયાસનું મસ્તક લઈ આવો એટલે હું પાટણ પાછો જઈશ। અરે હા હા પાટણપતિ, અરે રાડિયાસ તો અમારા આખાનો રતન બાપ, અરે એના હાટે જોતું હોય ને તો આ ચારણનું માથું લઈ। અરે બારોટ આ યુદ્ધ ટાળવા એ કઈ ટેરવથી કલમ પકડી અને દુહાછન લખવા જેટલા સહેલા નથી, અરે કહો તો એક સરળ માર્ગ બતાવો। અરે હા બાપ, અરે આ નિર્દોષના લોહી ના વહે ને તે માટે કાંઈ પણ કરવા તૈયાર છું। અરે તો સાંભળો કવિરાજ, તમે ચોપટના ચતુર ખેલાડી છો, અરે આપણે ચોપટ માંડીએ, જો તમારી હાર થાય તો તમારે તમારા રાજા રાડિયાસનો માથું દાનમાં લઈ આવું, અને જો હું હારી જઈશ તો? અરે બારોટ તો હું મારું મસ્તક ઉતારી આપીશ, બોલો કબૂલ છે? અરે ચોપટ રમવાની ના પાડનાર કાયર ગણાય બારોટ, જુનાડાના ધણીને લાંછણ લાગશે। અરે તો મંજૂર છે મને પણ, પણ એક વાત વિચારી લેજો કે આ ચારણ આજ દિવસ સુધી ચોપટ હાર્યો જ નથી। અરે હું પાટણપતિ દુર્લભસેન સોલંકી, અરે શું મારા બોલ ઉપર વિશ્વાસ નથી? અરે તો થઈ જાય બાપ, અરે હું પણ જુનાડાનો રાજકવિ, અરે વચને બંધાવું છું, અરે કદાચ હારી જઈશ ને તો મહારાજ રાડિયાસનું મસ્તક માગી લાવીશ। અરે સેનાપતિ તો પાત્રો ચોપાટ અને નાખો સટા સટીનો ખેલ। અરે આજ દિવસ સુધી ચોપાટમાં મને કોઈ હરાવી જ નથી શક્યો। પોબાર હો, અરે જોયું મેં નહોતું કીધું કે મને હરાવી જ નહીં શકો। સૈનિક બારોટને રાજ સરબત આપો। બારોટ હાર સ્વીકારો છો કે કેમ? અરે શાબાસ સેનાપતિ શાબાસ, અરે આ તમારી ચતુર બુદ્ધિને આ પાટણપતિ પ્રણામ કરે છે। અરે કેમ બારોટ બોલેલા બોલ ફોગટ તો નહીં જાય ને? અરે બારોટ ના બોલ બોલી તોડવા આ નિષ્ઠાનો ત્રાજવો જોઈએ દુર્લભસેન। અરે આ સરબત પાવા હેલા છે પણ શીશ દેવાને એ કાયરનું કામ નથી। અરે બારોટ દરેક હારેલો માણસ આમે જ બોલે છે,
તમે પણ એમનામાં એક નીકળ્યા ખરા. અરે નહીં, હું મારા વચનેથી પાછો નહીં ફરું. અરે મારા એક વચન ઉપર. અરે આ જુનાણાનો ધણી એક તો શું પણ 10 માથા હોય ને તો પણ ઉતારી દેવા તૈયાર છે. અરે હું મારા વચનેથી પાછો નહીં ફરું. અરે આમ ગયો અને એવો જ પાછો આવું છું. જય માં ખોડિયાર. દેખાય છે મહારાણી. અરે હકીકત તો એ જ છે કે મહારાજ પાસે મારે એક વચન માંગવાનું બાકી છે. અને સત્ય તો એ જ છે કે દુર્લભસેન સામે ચોપાટમાં હું રાજ્યને બચાવવા જતા આ મારા અન્નદાતાનું મસ્તક હારીને આવ્યો છું. અરે મહારાજ, તમે મને એક વખત માંગવાનું કહ્યું હતું ને, અરે એ વાતને યાદ કરો અને વચનમાં મને તમારું મસ્તક આપો. અરે બારોટ, શું કહી રહ્યા છો તમે? અરે મહારાણી સોમલદે, અરે ગુસ્સો ના કરો. અરે આપણે ક્ષત્રિય, આ ક્ષત્રિય ધર્મને યાદ કરો. અરે ક્ષત્રિય એક વખત વચન આપ્યા પછી ક્યારેય પાછો પડતો નથી, માટે મહારાણી ગુસ્સો ના કરો. અરે ધન્ય છે બાપ, તને ધન્ય છે. અરે મહારાજ, હવે એક પામર આ એક ચરણના એક જ વચન ઉપર, અરે પોતાનું મસ્તક દાન દેનાર મહારાજ તને ધન્ય છે. અરે મહારાજ, અરે દાન લેનાર અને દેનાર આ બે ઇતિહાસના પાને અમર થઈ જશે. અને હે ગુણવંતા ગિરનારના ધણી, આ તારા એક મસ્તક થી અરે આ લાખો મસ્તક આબાદ રહી જશે. અરે એ શીશ માગનાર ચારણ દેવ, અરે આ તો પરમાત્માએ મને એક મસ્તક આપ્યું છે, પણ જો 10 મસ્તક આપ્યા હોત તો આ બિજલભા બારોટ માટે, અરે 10 મસ્તક આપવા માટે આ રાડિયાસ હર હંમેશને માટે તૈયાર છે. અરે રંગ છે બાપ, અરે રંગ છે. અરે ઉઠાવ તાલી તલવાર અને આ બારોટના ટુકડે ટુકડા કરી નાખ બાપ, તને પાપ નહીં લાગે. અરે આજે હું લાચાર છું કે એક વચન ખાતર અમારા અન્નદાતાનું મસ્તક હું હારીને આવ્યો. અરે મને મારી નાખ બાપ, તને પાપ નહીં લાગે. અરે નહીં નહીં ચારણ દેવ, અરે ગૌ બ્રાહ્મણ અને ચારણ દેવ ઉપર જ્યારે આ ક્ષત્રિયની તલવાર ઉપડશે ને, ત્યારે આખા રાજ્યમાં ક્યાંય ક્ષત્રિયોનું નામો નિશાન નહીં હોય. અને હું જો તમારી ઉપર તલવાર ઉપાડું ને, અરે તો બાપ મારો ક્ષત્રિય ધર્મ લાગે. અરે મહારાજ,
કેવા વિધિના લેખ, અરે આપણા પુત્રને કોનો આધાર અને કોનો આશરો, અરે મારા પુત્રનો શું થશે મહારાજ તેનો વિચાર કરો. અરે મહારાણી સોમલદે, અરે આધારા ગરવા ગિરનારનો, અરે આશરો ગુરુ દત્તાત્રેયનો, અરે મહારાણી સોમલદે, અરે મારો તમને હુકમ છે કે એક પણ પળનો વિલંબ કર્યા વિના આ થાળ લઈ આવો, અને મનમાં જરા પણ સંકોચ કે વિલાપ કર્યો છે તો તમને આ રાત યાસના સોગન છે. જેવી આજ્ઞા. અરે હે જગત જનની, અરે હે માં જગદંબા, અરે હે માં ભવાની, આજે આ સત્યની કસોટી થઈ રહી છે, અરે આ ક્ષત્રિય ધર્મની કસોટી થઈ રહી છે. અરે માં મારી લાજ રાખજે, અરે માં મારા હાથમાં એટલી તાકાત દે કે મારું મસ્તક કાપતા મારા હાથ ખટકાય નહીં, અને મને પુત્ર આપનાર માં ખોડિયાર મારા પુત્રને રખોપા કરજે. જય માં ખોડિયાર. અરે ધન્ય છે બાપ રાડિયાસ, તને ધન્ય છે. અરે મહારાજ તને ધન્ય છે. પણ હાથી ઘોડાનંદ હે મના, અરે રે તો જાતા મેરા ગામ મંગળા, પણ ચારો એ ચારો એ વચને ઇતિહાસ ના પાને તારું નામ કાયમ અમર રહી જશે. મહારાજ દુર્લભસેન ની જય. અરે સેનાપતિ, આ બારોટ ચોપાટ માં હારી અને રાડિયાસ નું મસ્તક ઉતારવા ગયા છે તો તમને શું લાગે છે કે આ બારોટ રાડિયાસ નું મસ્તક લઈને આવશે કે દેવી પુત્ર નું વચન એળે તો નહીં જાય ને? અરે મહારાજ, રાજ દરબાર ની અંદર આ બીજલ બારોટ એક ભગવાન ની જેમ પૂજાય છે, અને સામે પણ એક ક્ષત્રિય નો સંતાન છે, માટે વચન એડે નહીં જાય મને વિશ્વાસ છે. મહારાજ બારોટ રાડિયાસ નું મસ્તક લઈને જ આવશે. જુઓ જુઓ મહારાજ, બારોટ સામેથી આવતા જ દેખાય. અરે મહારાજ મહારાજ દુર્લભસેન નો જય હો. અરે બારોટ હારેલી ચોપાટ નું પરિણામ લાવ્યા કે? અરે હા દુર્લભસેન, મારા વચન ની લાજ ને ખાતર, અરે જેમ કુંભાર ચાકડા ઉપરથી માટી નું પિંડ ઉતારે ને, એમ મારા અન્નદાતા એ પોતાનું મસ્તક ઉતારી અને દાન કર્યું છે. અરે હે દુર્લભસેન, મારા અન્નદાતા ને કુદરતે એક જ મસ્તક આપ્યું હતું, અરે કદાચ 10 આપ્યા હોત ને તો પણ આપી દેવા તૈયાર હતા. લ્યો આ મારા અન્નદાતા નું મસ્તક. અરે ધન્ય છે બારોટ, તમને ધન્ય છે. અરે બારોટ આજે માગો, આ પાટણપતિ દુર્લભસેન તમારી ઉપર ખૂબ ખુશ છે. અરે તમે કહો ને તો આ જૂનાગઢના સુબેદાર બનાવી દઉં, અરે તમે કહો ને તો ધન દોલતના ઢગલા કરી દઉં, અરે ગામ ગરાસ તમારી ઉપર ઓળ ઘોળ કરી દઉં. અરે બારોટ આજે તમે મારું એવું કામ કર્યું છે કે મારા 1000 સૈનિકોથી જે કામ ન થાય ને તે કામ માત્ર એક વચનથી તમે કરી આપ્યું. અરે ધન્ય છે બારોટ, તમને ધન્ય છે. અરે ઘણું જીવો બારોટ, તમે ઘણું જીવો. અરે હવે હું જીવીને શું કરું, અરે હવે હું જીવી અને શું કરું. અરે માથાનું દાન દેનાર દાનવીર.